તાળીઓ થઈ રહી છે. અમારી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાયા છે ગાંધી આશ્રમથી, તેમની સાથે વાતચીત કરે કે ત્યાં કેવા પ્રકારનો માહોલ છે. ગૌરવ, વાત કરવામાં આવે ગાંધી આશ્રમ પર આપ છો, આપની આસપાસ તૈયારીઓ પણ દેખાઈ રહી છે, આસોપાલવથી સુંદર શણગાર પણ કરવામાં આવ્યો છે, કેવા પ્રકારની તૈયારીઓ છે, કેટલા વાગે પ્રધાનમંત્રી પહોંચશે અને કોણ કોણ હાજર રહેશે? જુહી, વાત કરીએ તો મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ છે અને જ્યારે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી યોજાયા બાદ જે પ્રથમ મહાત્મા ગાંધીની જન્મજયંતિ 2 ઓક્ટોબરે આવી હતી ત્યારે નરેન્દ્ર મોદીએ એક સંદેશ આપ્યો હતો, તેમને પોતે હાથમાં ઝાલું લીધું હતું અને આખા દેશમાં તેમને હાકલ કરી હતી કે જ્યારે વડા મહાત્મા ગાંધી 150મી જન્મજયંતિ છે ત્યારે દેશને સ્વચ્છ બનાવીને દુનિયાને ભેટ કરીશું. તમે જોઈ શકો છો કે આજે 2 ઓક્ટોબર છે અને મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવી રહ્યા છે. તેઓ સાંજે 4 કલાકે એરપોર્ટ પર ઉતર્યા બાદ સાબરમતી આશ્રમ ખાતે મુલાકાત લેશે. ત્યાં જે તૈલચિત્ર છે મહાત્મા ગાંધીનું હૃદયકુંજ ખાતે, ત્યાં જે પુષ્પાંજલિ કરશે. ઉપરાંત જે મગનભાઈની ચરખાની જે મકાન છે ત્યાં પણ તેઓ મુલાકાત લેવાના છે. તેઓ ખૂબ જ નિકટના મહાત્મા ગાંધીના માનવામાં આવી રહ્યા છે. બીજી મહત્વની વાત કે આજે જ્યારે 2 ઓક્ટોબર છે ત્યારે લગભગ મોટાભાગના ટુરિસ્ટો પણ મહાત્મા ગાંધી છે જાણવા અહીંયા આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીના આગમનને લીધે પૂરતી તૈયારીઓ અહીંયા કરવામાં આવી રહી છે. તમે સીધી રીતે બતાવ્યું છે કે અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની ત્રુટિ ના રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ નરેન્દ્ર મોદી અહીંથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો છે જેમાં લગભગ 10,000 કરતાં વધારે સરપંચ એકઠા થવાના છે અને જેમને સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ખુલ્લામાં જે હાજર જવાનું જે દૂષણ છે તે દૂર કરવાની હાકલ કરવામાં આવશે અને ઓએફડી મુક્ત ભારતની આજે નરેન્દ્ર મોદી અહીંથી જાહેરાત કરવાના છે. પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે સાબરમતી આશ્રમ ખાતે કે જ્યાં નરેન્દ્ર મોદી પધારવા આવવાના છે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના છે. 5 વર્ષ પહેલાં તેમને એકલાએ એક જાતે ઝાડું ઉપાડ્યું હતું અને લગભગ દેશના તમામ નાગરિકો સ્વચ્છતામાં જોડાયા હતા. ફરી એકવાર નરેન્દ્ર મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તે ઉપયોગ ન કરવાની હાકલ કરી છે અને તેના ભાગરૂપે તેઓ આજે પણ એક હાકલ કરશે અને અમદાવાદ શહેર તેમાં જોડાયું છે, સાથે બીજા લોકો પણ જોડાય તેવી હાકલ કરશે. જુહી, આમ જાણકારી બદલ આભાર ગૌરવ. તો હાલ તો તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે, બસ ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારે પ્રધાનમંત્રી અહીં આવે અને ગાંધી આશ્રમની મુલાકાત લે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો Zee24 કલાક, આ સાથે આપના મોબાઈલમાં Zee24 કલાક જોવા માટે ફેસબુક અને ટ્વિટર પર આપ અમને ફોલો કરી શકો છો, આ સાથે યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. નમસ્કાર.